પાલનપુરમાં ઢોંગી સ્વામીએ બે સંતાનની માતાને ગોંદી રાખી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. હિમાચલ પ્રદેશના સ્વામીએ મહિલાને મકાન આપવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. હિમાચલ પ્રદેશના એક સ્વામીએ બે સંતાનની માતાને મકાન આપવાની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેના બે બાળકોને પોતાના શિષ્ય બનાવી તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને મહિલાને પાલનપુરના અંબાજી હાઈવે પર આવેલી સત્યમ સિટીમાં પોતાના મકાન પર બોલાવીને મકાનમાં 7 દિવસ સુધી ગોદી રાખી સ્વામીએ મહિલા સાથે દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાથી પોલીસ ફરિયાદ દાખલ થતાં પોલીસે આરોપી રામ રતનની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર શહેરમાં એક પરિણીત બેન રહેતા હતા. તેઓની સાથે એક ભાઈ એ એમના સાથે સંબંધ બંધાયેલ અને એમને કહેલું કે હું તારી સાથે લગ્ન કરીશ અને હું રાખીશ તને, તેમ વાતો કરીને અને પછી ભોળવીને તેઓ તેને પોતાના ઘરે લઈ જઈને તેની સાથે તેમની ઈચ્છા નહીં હોવા છતાં શારીરિક સંબંધ શરૂ કરેલો અને પછી પોતે એમની સાથે લગ્ન કરવાની એક લાલચ આપીને પોતાના જે પતિ હતા એમની સાથે પણ એને છૂટાછેડા લેવડાવી દીધેલા અને પછી પોતાની સાથે રાખીને તેની સાથે શારીરિક સંબંધ સતત વાંધ્યા કરતો અને એ જ્યારે લગ્નની વાત કરે ત્યારે આ બીજી વાતો ઉપર લઈ જઈને અને છેવટે તેને વિશ્વાસઘાત કરેલો. આમ એક પરણિત સ્ત્રી જે છે 35 વર્ષની એને આવી લાલચ આપીને સતત એનો શારીરિક શોષણ કરીને એની સાથે આ દુષ્કર્મ કરેલું હોય એ બાબતની ફરિયાદ દાખલ થયેલ છે અને આરોપીને પકડી લીધેલ છે અને એને કોરોનાનો જે ટેસ્ટ છે એ કરાવવાની તજવીજ હાથ ધરેલ છે. પાલનપુરમાં અંબાજી હાઈવે પર આવેલી સત્યમ સિટીમાં રહેતા અને મૂળ હિમાચલ પ્રદેશના સ્વામી રામ રતનપુરી ગુરુ વિરમપુરી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં સ્વામીએ પાલનપુરના ફાસિયા ટેકરા વિસ્તારમાં રહેતી અને 2 સંતાનની 36 વર્ષીય મહિલાને વર્ષ 2017માં ડીસામાં મકાન આપવાની લાલચ આપી તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને વર્ષ 2018માં મહિલાને પાલનપુર સત્યમ સિટીમાં બોલાવીને ત્યાં તેને 7 દિવસ ગોંદી રાખી હતી અને તેના પર બળાત્કાર તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જો કે મહિલાને સ્વામીએ ગોંદી રખાઈ હોવા અંગે સોસાયટીના રહીશો દ્વારા મહિલાના પતિને જાણ કરવામાં આવતા મહિલાના પતિએ સ્વામીની ચુંગાલમાંથી પોતાની પત્નીને છોડાવી હતી. જો કે મહિલાને સ્વામી ગુંદી રખાઈ હોવા અંગે સોસાયટીના રહીશો દ્વારા મહિલાના પતિને જાણ કરવામાં આવતા મહિલાના પતિએ સ્વામીની ચુંગાલમાંથી પોતાની પત્નીને છોડાવી હતી. જો કે આ મહિલાએ સ્વામીના દબાણવશ થઈને તેના પતિને છૂટાછેડા આપ્યા હતા અને દુષ્કર્મ અંગે કોઈને કહીશ તો તેના પરિવારને જાનથી મારી નાખવાની સ્વામીએ ધમકી આપી હતી, જે બાદ આ મહિલા પાલનપુરમાં પોતાના પુત્રને ટિફિન આપવા જઈ રહી હતી. તે દરમિયાન સ્વામી રામ રતનપુરીએ તેના 2 પુત્રોને પોતાના શિષ્ય બનાવી તેમને રજરળથી મૂકવા માટેની ધમકી આપતા આખરે પીડિત મહિલાએ પોતાની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારનાર સ્વામી વિરુદ્ધ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આરોપી સ્વામીને ઝડપી પાડ્યો હતો. સાહેબ, આ રામ રતનગીરી વીરપુરી જે સત્યમ સિટીમાં રહે છે, બંગલા નંબર 13 છે, એમને મને બોલાવી હતી એવી કે તું મારા ઘરે આવ, તો હું એમના ઘરે ગઈ હતી. એના પછી એમને મને બોલાવીને પછી એમને એમને ઘર બંધ કરી નાખ્યું, ઘર ખોલ્યું જ નહીં, જેથી એમને તાળું મારીને રાખતા હતા મને અઠવાડિયે સુધી. એમને મને રાખ્યું 2018 6 મહિનાની 14 તારીખે એ મને લઈને જતા રહેલા. મારું ઘર ખોલ્યું નહીં ને જેથી સોસાયટીમાં હું રાડારાડ કરતી હતી, પણ એમને ખોલ્યું જ નહીં. પછી એ લોકોએ મારા વર સુધી જાણ કરી આડુસપાડુસવાળાએ. પછી મારા વરે આવીને મને સોસાયટીમાંથી કાઢીને મને લઈ ગયા, જેથી પોલીસ આવી હતી. પોલીસ આવ્યા પછી જે રામ રતનગીરી વીરપુરી સ્વામીજી અને મારા ઘરવાળા અને હું પોલીસ સ્ટેશનમાં ગયા. એના પછી મને મારા ઘરે જવા મળ્યું. હું મારા ઘરે ડીસાવાળા મકાનમાં જતી રહી, જે ઘર મારું નહોતું, સ્વામીજીનું હતું. સ્વામીજીએ એમ કીધું કે તું મારા બારામાં બળાત્કારના બારામાં તું કંઈ ગલત વાત કરી તો તને તારું મકાન ખાલી કરાવવામાં આવશે, જે તને તારો સામાન બી નહીં આવ્યું, તારા આદમી જાનથી મરાઈ નાખી ને તને ક્યાંય પણ નહીં રાખું, જેથી આ બાબતે મને ધમકીઓ સ્વામીજીની વારાઘડી આવતી હતી અને સ્વામીજી આવી રીતે મને વારાઘડી ધમકી આપતા હતા.